અમારા પાત્રાઓ અભડાવવાના ચાલુ થઈ ગયા છે અમારા પાત્રાઓ અભડાઈ ચૂક્યા છે ગયા વર્ષે હું નામ નથી આપતો એક જગ્યાએ મારા મહારાજ સાહેબ ગોચરી ઓરવા ગયા ભાજી બનાવવામાં આવી હતી પરોઠા ભાજી અને મહારાજ સાહેબ જેવા લઈને અપાશ્રમાં આવ્યા ત્યાં શ્રાવિકાબેન દોડતા આવ્યા દૃષ્કે રડે મહારાજ સાહેબ પ્રાયશ્ચિત આપ મારા સાહેબ બહુ મોટું પાપ કર્યું શું થયું તમારા મારા સાહેબ આવ્યા હતા મેં મારી કીધું તું બટાટાની આ ની ભાજીશ મારા સાહેબ આ ભાજી ઓરાવજે આ બાજુ ની નહી એને ગરબડ કરી નાખી અને વટાણાની ભાજીની જગ્યાએ બટાટા નું પાત્રા અભાઈ ગયા અમારે પાત્રુ પરઠવી દેવું પડે તમારા અભક્ષ્ય આહાર અમારા પેટમાં ગયા છે ત્યારથી અમારી પણ બુદ્ધિઓ ધીરે ધીરે બગડવા માંડી છે તમને ખબર છે ગુજરાતીની કહેવત જેવું અન્ન તેવું મન અને જેવો આહાર એવો આ ડકાર આવે છે જેવો આહાર ગયો હોય તમારા ઘરની અંદર આવા અભક્ષ્ય દ્રવ્યો બનાવો બાય મિસ્ટેક તમે અમને બોરાવો અને અમારા પેટમાં જશે અમારી બુદ્ધિ ભ્રષ્ટ થશે કે નહીં થાય મને યાદ છે હું આજે મારી સંસારી માતુશ્રીને યાદ કરું છું લાખ લાખ વાર પ્રણામ કરું છું એ માં જેને 15 વર્ષ અમે સંસારમાં રહ્યા પણ જિંદગીમાં એને અમને બટાટા ચખાડ્યા તો નથી આ આંખોથી દેખાડ્યા પણ નથી મને આજે પણ તમે કહો ચીકુ અને બટાટા વચ્ચે શું ડિફરન્સ હું નહી પકડી શકું એણે એટલા દૂર રાખ્યા એટલા દૂર રાખ્યા પદાર્થ અમારા ઘરમાં તો નથી જગ્યાએ પણ કહી શકો ખરા દાવા સાથે કહી શકો ખરા મારા સાહેબ આ પેટમાં ક્યારે અભક્ષ નથી ગયું આપણે રાજસ્થાન હતા આપણી પાસે પેલા સંસ્કારો નતા ત્યારે કદાચ માની લો કે આપણે બધું જ કરી ચૂક્યા પણ સાબરમતી માં આવ્યા તમારા કરતા તમારા પોતરાઓ બહુ નસીબદાર કહેવાય ત્રણ વર્ષના બાળકને વંદિતું આવડતું હોય તમે તેતાલીસ ને ત્રેપન ના થયા તમને હજી અરિયંત નથી આવડતું એ ત્રણ વર્ષના બચ્ચાને એની માં અભક્ષ થી દૂર રાખે છે તમે ત્રીસ અને ચાલીસ ના હતા ત્યાં સુધી બે હાથે અભક્ષ્ય ખાધા છે પણ એ જ દીકરો મોટો થયા પછી હોટલના રવાડે ચડેપ કરો મને એ નથી સમજાતું ચોમાસામાં દિવાળીના દિવસે ચોપડા પૂજન જેવી ધાર્મિક ક્રિયા કર્યા પછી તમે હોટલમાં જાઓ આ તો જાય તમે કંપની આપો જેણે નવપદના એંબેલ કર્યા હોય એ અમાસ દિવાળીના મોટા દિવસે રાતના દસ વાગે હોટલમાં લાઈનમાં ઊભા રહી અને બાર વાગે જો ઝાપટતા હો ને તો હું જો ત્યાં આવું ને તો હું એ બે હાથે તમને ઝાપટ મારું કે તું મને આંબેલ ખાતામાં દેખાયો હતો અને અત્યારે તું પાછું હોટલમાં દેખાયો મારે એ જ કેવું છે તમે કપડા ઉતારી અને દાગીના પહેરવાના ધંધા કરો છો તમને હું કપડા ઉપર દાગી ના પહેરાવું પણ તમને કોને ખબર કપડા ખૂચે છે એટલે ઓળીમાં કપડા ઉપર દાગી ના પહેરાવ્યા અને દિવાળીમાં દાગીના રહી જશે કપડા ઉતરી જશે સારા લાગશો ભુંડા લાગશો કોઈ જોશે તો સારું નહીં લાગે તમારા પાપે અમારે સાંભળવું પડે છે મારા સાહેબ તમારી સીધી તપ કર્યો હતો એ ફાઈવ સ્ટાર હોટલમાં રાતના અગિયાર વાગે મારી બાજુમાં જ હતો મારે શું જવાબ આપવાનો મારા સાહેબ તમારી પ્રેરણા થી જેને નવપતજી ની ઓળી કરી હતી ને એ લારી ઉપર પાઉ ભાજી ખાતો હતો ક્યાં જવાબ દે ને આજે તપ પદના દિવસે મારે તમને આ જ કહેવું છે